વડગામ તાલુકામાં બુધવારે મમતા દિવસ નિમિત્તે ગોતા સકલાણા ગામમાં નાના બાળકોને રસી આપવામાં આવી હતી, જેમાં વાદી પરિવારના 3 માસના બાળકને પણ પંચગુણી અને પોલિયોની રસી પીવડાવાઈ હતી. આ દિવસે રાત્રે આ બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોને શંકા છે કે રસીની આડઅસરથી બાળકનું મૃત્યુ થયું છે. ગુરુવારે રસી આપી હતી સાહેબ, અને એટલે પછી મારે આ છોકરા છે બાળક, હવે એ કોઈ બીમારી નતો, કોઈ સીધ તાવ નતો, કોઈ શરદી નથી, કોઈ સીધ નતો આ બાળકને. એટલે ગુરુવારે રસી આલીને છોકરો મારો બાળક મરી ગયો હતો રાતે 10 વાગે. હા, કે બ્લડ રોકે ખૂન ચાલુ થઈ જતો, આ ખૂન ચાલુ થઈ જાય અમને કોઈ ખબર નથી. શારદાબુન કરી બેન કહીએ, નર્સ કોક બેલા બોલા માટે આવે, ગમે તે બેન કે શારદાબુન કે ગમે તે, એટલે પંચાયત માં બહુ અંજીસણ કોપ્યો, અંજીસણ માં બ્લડ ચાલુ થઈ ગયું, બ્લડમાં એ ઓફ થઈ ગયું, રાતનો 10 વાગે છોકરો બાબો ઓફ થઈ ગયો. એટલે સાહેબ અમે ધંધા ભરી મજૂરી વાળા, અમને કોઈ માહિતી છે નહીં, અને જો છોકરામાં નખમાં એ દુઃખ નતું. બુધવારના દિવસે 23 જેટલા બાળકોને રસી આપવામાં આવી હતી, તેમાંથી એક બાળકનું મૃત્યુ થયું છે. જો કે પરિવારજનોએ બાળકની દફનવિધિ પણ કરી દીધી છે, ત્યારે બાળકના મૃત્યુ અંગે આરોગ્ય વિભાગને જાણ થતાં હાલ તો આરોગ્યની ટીમ કામે લાગી છે અને બાળકના મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બુધવારની રાત્રે 2 વાગ્યાના સુમારે કંઈક એક બાળકનું મૃત્યુ થયેલું છે. એ કયા કારણથી થયું છે એની અત્યારે ટીમ દ્વારા ઇન્ક્વાયરી ચાલુ થઈ રહી છે. એ દિવસે એ જ જાતના વેક્સિન બીજા બાળકોને પણ આપ્યા છે, એ કોમ્યુનિટીમાં પણ બીજા બાળકોને આપ્યા છે. તમામ બાળકો અત્યારે નિરોગી છે, એમને કોઈ જાતની કોઈ કોમ્પ્લિકેશન નથી. વધુમાં જે વેક્સિનેશન આપ્યું છે એ વેક્સિનેશનમાં એવી કોઈ આડઅસર નથી કે જેના કારણે બાળકનું મૃત્યુ થઈ શકે. 3 માસના બાળકને રસી આપ્યા બાદ તેના મૃત્યુથી પરિવારમાં શોક ફેલાયો છે, જો કે અન્ય બાળકોને પણ તેની અસર થવાની શંકાથી બીજા પરિવારો પણ ચિંતામાં છે. ત્યારે યોગ્ય તપાસ બાદ જ બાળકના મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ભાગલપુર.